गुजरात ए टू झेड साथे हूँ आपनी साथे जूही। सौथी पहला वात भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाह पोताना वतन मानसा में आवी गया त्यारे पोताना वतन में अमित शाह कुलदेवी बहुचर माता ना मंदिरे दर्शन करशे। मंदिर में अमित शाह मां बहुचर नी आरती पण उतारशे। अमित शाह नी उपस्थिति ने लईने खास सुरक्षा व्यवस्था पण वधारी देवामां आवी छे। बहुचर माता ना मंदिरे जवाना तमाम मार्ग पर पुलिस नो चापतो बंदोबस्त खटकी देवामां आव्यो छे। अमित शाह की सुरक्षा ने ध्यान में राखी गामना लोको अने मीडिया ने दूर राखवाना सुरक्षाकर्मियों द्वारा प्रयास करवामां आवशे। न्याय विषय वातचीत करवा माटे मानसाथी हितल पारेख अमारी साथे जोड़ा छे। हितल बात करवामां आवे तो मानसामां छे अमित शाह, त्यां मां बहुचरणी आरती पर उतारशे, केवा प्रकारनो माहोल छे त्यां? अमित शाह जूनू मकान है जगह आई स्नान करे त्यार सीधी ज बहुचर चौक है त्यां बहुचर माता मंदिर है त्यां कुलदेवी है त्यांनी पूजा अर्चना में दर वर्षनो जे नित्यक्रम छे ए जाळवी राख्यो छे ने बीजा नोटे आवी चुक्या छे। पोताना परिवार साथे आवे छे ने धार्मिक विधि साथे માતાજીની પૂજા કરે છે। સ્વાભાવિક છે કે નોરતામાં પોતાના કુળદેવીની પૂજાનું આગવું મહત્વ છે અને એ મહત્વના પરિપ્રેક્ષ્યમાં જોઈ આ પ્રકારે પૂજા કરવામાં આવે છે। શરૂઆતમાં ચોક્કસ મીડિયાને દૂર રાખવામાં આવ્યા હતા પણ અમિત શાહ આવતાની તેઓએ મીડિયાને સામે ચાલીને બોલાવ્યા અને મંદિરની નજીક સારી રીતે દ્રશ્યો લઈ શકાય એ પ્રકારે વ્યવસ્થા અમિત શાહે પોતે જ સૂચના આપીને કરાઈ છે। જી જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર હિતલ। તો પાવડી પૂજા પણ કરી તો આ સાથે अमित शाह मानसा पहुंचा है ज्या मां बहुचर की आरती पण करी। महत्वनुं छे के गाम लोगों ने मीडिया ने तेमनाथी दूर राखवामां आव्या छे। મહત્વનું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ ગાંધીનગર હતા અને ત્યાંથી તેઓ માણસા પહોંચ્યા છે કે જ્યાં માતાજીની તેમણે આરાધના કરી હતી। નવરાત્રીનો જ્યારે પર્વ ચાલી રહ્યો છે વર્ષોથી તે આ પરંપરાને જાળવી રાખે છે અને આજે પણ ફરી એકવાર તેઓ દિલ્હીથી આ પૂજા કરવા માટે પરંપરા જાળવવા માટે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે। ગામ લોકોને અને મીડિયાને ખાસ દૂર રાખવામાં આવ્યા છે। સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે। કુળદેવીના દર્શને અમિત શાહ મંદિર બહાર, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના વહીવટકર્તાઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે। ગુજરાતમાં પશુપાલકો પાસે અલગ અલગ ભાવે દૂધની ખરીદી કરવામાં આવે છે, જેનો ભાવ એક જ કરવામાં આવે તેવી રજૂઆત કરાશે। જે રીતે અન્ય વસ્તુઓના ભાવ સરકાર નક્કી કરે છે તે જ રીતે દૂધના ભાવ પણ સરકાર નક્કી કરે, જેના કારણે પશુપાલકોને સીધો ફાયદો થાય। પશુપાલકોને અલગ અલગ ભાવ આપવામાં આવે છે। દૂધસાગર ડેરીની સભા મળશે જેમાં તમામ ડેરીઓના એક ભાવ રાખવા માટે ઠરાવ કરવામાં આવશે। પશુપાલકો પાસેથી વિવિધ ભાવે ખરીદી થાય છે, દૂધ ખરીદીના એક ભાવ કરી દેવામાં આવે। દૂધસાગર ડેરીની જનસભામાં આ ઠરાવ પસાર કરવામાં આવશે। ગુજરાત પોલીસના બે પીઆઈને આરોપીને માર મારવું ભારે પડી ગયું। નર્મદા જિલ્લામાં જે તે સમયે ફરજ બજાવતા બે પોલીસને આરોપીને માર મારવાના ગુનામાં કોર્ટે 9 માસની સજા ફટકારી છે। તિલકવાડા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટે સજા ફટકારી છે। 31 ઓગસ્ટ 2009 ના રોજ બે આરોપીઓને તત્કાલીન પીએસઆઈ જેડી ડાંગરવાલા અને હેડ કોન્સ્ટેબલ વિનુ પાટણ વાંડિયાએ ફટકાર્યા હતા, જેથી આરોપીઓએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। કોર્ટે બંને પોલીસ અધિકારીઓને 9 માસની સાદી કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તત્કાલીન પીએસઆઈ જેડી ડાંગરવાલા હાલ નવસારી જિલ્લા ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવે છે, ત્યારે તત્કાલીન હેડ કોન્સ્ટેબલ વિનુ પાટણવાડિયા સીઆઈડી ક્રાઇમ વડોદરા ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવે છે। ભુજ તાલુકાના જદુરા ગામેથી હથિયાર બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ છે। જદુરા ગામમાં રહેમતુલ્લા ઓસમાન થીબાના ઘરમાંથી દેશી હથિયાર બનાવવાનું કારખાનું ઝડપાયું। રેડમાં હાથ બનાવટની 3 બંદૂક, 8 જીવતા કારતૂસ અને 101
फूटेला कारतूस मळी आव्या छे, ज्यारे हथियार बनावाना विविध साधनों पण कब्जे कर्या छे। जो के हथियार बनावना शख्स रहमतुल्ला फरार थई गयो छे। लोकल क्राइम ब्रांचे रेड करीने आ हथियार बनावानुं कारस्थान झड़पी पाड्युं छे। ભુજ તાલુકાના જદુરા ગામે રહેતા રહેમતુલ્લા ઓસ્માન થીબાએ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે આર્મ્સ રાખેલા છે, જે અનુસંધાને ગઈકાલે રેડ કરતા તેના ઘરે કોઈ મળી આવેલ નહીં, પરંતુ પંચો રૂબરૂ આ ઘરની ઝડપી તપાસ કરતા આ ઘરમાંથી સિંગલ બેરલ મજલ લોડ બંદૂક નંગ એક હાથ બનાવટની સિંગલ બેરલની 12 બોર્ડ બંદૂક નંગ એક બંધ પડેલો તમંચો 12 બોર્ડના જીવતા કાર્ટીસ નંગ 8 તથા જે આર્મ્સ બનાવવાના જે ટૂલ્સ હોય છે એ ટૂલ્સ કબજે કરવામાં આવેલા છે, તેમજ 12 બોર્ડના વપરાયેલ ખાલી કાર્ટીસ છે 101 નંગ કબજે કરવામાં આવેલ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાં બે આંગડિયા પેઢીમાં લૂંટ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી પોતાના મિત્ર સાથે મળી વડોદરામાં બે અલગ અલગ ગુનાઓને અંજામ આપતો એક કેસમાં 5 લાખ અને બીજા કેસમાં 2.5 લાખની લૂંટ કરી હતી। આરોપી ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ કરી ચૂક્યો હોવાની વાત સામે આવી છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી વડોદરા પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે, ત્યારે અન્ય વોન્ટેડ આરોપીની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આંગડિયાની સર્વિસીસ જે ચાલતી હોય એ આંગડિયા સર્વિસીસના જતા આવતા લોકો હોય એને મોટરસાઇકલ ઉપર આવી ચીલ ઝડપ કરી અને પૈસા લઈ જાય એવા પ્રકારના ગુના કરવાવાળો એક આરોપીને અમે પકડ્યો છે। એનું નામ પ્રફુલ્લ ઉર્ફે પારસ અતુલભાઈ રોહિદાસ ગમંડે, જે છારાનગરમાં રહે છે અને ચોરીનો રોકડ રૂપિયા 1 લાખ અને મોટરસાઇકલ 35,000ની અમે લોકોએ કબજે કરી છે। ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં લલિત વસોયા અપશબ્દો બોલી રહ્યા છે। લલિત વસોયા કેનાલમાં પાણી છોડવા બાબતે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે, જેમાં લલિત વસોયા 3 વખત અપશબ્દોનો ઉપયોગ કર્યો। આ અંગે Zee24Kalake લલિત વસોયાનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ સ્વીકાર્યું કે આ ઓડિયો ક્લિપ તેમની જ છે અને ખેડૂતોને પાણી ન મળતું હોવાથી તેઓએ આ પ્રકારની વાત કરી હતી। લલિત વસોયાએ કહ્યું કે જે લોકો જેવી ભાષામાં માનતા હોય તેવી જ ભાષામાં વાત કરવી જોઈએ। ઓડિયો ક્લિપમાં લલિત વસોયા સિંચાઈ વિભાગના અધિકારીને ચીમકી પણ આપી રહ્યા છે। હા લલિતભાઈ, જુનાગઢ રોડ નું લેવલ શું છે? આઈ જાય, હું અત્યારે છે ને ડેમે પહોંચું છું, રસ્તામાં છું હજી, એમ નહીં પણ પાણી સાહેબ છોડતા જ નથી। દોઢ નું લેવલ હું અહીંયા ઉભો હોઉં જુનાગઢ રોડે કેનાલે, અને હું નીકળું સાહેબ આ વ્યાજબી નથી થતું। એમને છે ને એક કામ કરો સાહેબ, જો તમને ટાઈમ હોય ને તો અમારું ડેમ સાઈડ થી જીસુડી હનુમાન ઉદી નો છે ને ગાળો, અરે સાહેબ તો તમારી બે દરકારી જ છે, હું તમને કહું કઈ દોઢ જરાય હોય જરાય બેદરકારી નથી મારી, જે કઈ 423 એમ જવાબદારી આપણી ખરી કે નહીં? હાથ દીથી આવે તેર દી તમે આપશો, તમે એમ કયો 50 MCFT નાખી છીએ અમારી, અમારાથી જેટલી થઈ શકે ને એટલી કોશિશ કરીએ છીએ। હું તમને ખાલી એટલું કહું છું કે તમે નજરે જોવો ને જેતપુર થી ઉપરનો ભાગ છે ને જેતોડી હનુમાન થી અમારો સ્ટાફ છે ને 100% બધો એ જ છે ભારે, અને અત્યારે વ્યવસાય જે કાર્યપાલક છે ને અમારા અત્યારે ડેમે અમે ભેગા થઈ રસ્તામાં છું, કાર્યપાલક કોણ 100% એ અધિક્ષક ઇજનેર તમારે બધી લાઈનો દબાવી અને જુનાગઢ રોડ કાલ 24 કલાક માં તમારે 2.5 ફૂટ કરવો પડે, નકર હું એને ધરતાથી બોલાવવાનો છું, હું તમને કહી દઉં। તમારે તમારા બધા હાટું થી SRP બંદોબસ્ત રાખજો, આ હું તમને શબ્દ ચોખ્ખા શબ્દો ની અંદર કહું છું। અમે તો અમારાથી જેટલી કોશિશ થઈ રહી છે, જેટલી કોશિશ એટલે તમે ઉપરની લાઈનો દબાવો તો નીચે પાણી આવે ને, 2 ફૂટમાં નીચે પાણી જાય। તમારે 24 કલાકની મુદત છે, મને જુનાગઢ રોડ તમે 2.5 ફૂટ કરી દી,
એમાં જો તો જે રીતે આપે આ ઓડિયો ક્લિપ સાંભળી, આ બાબતને લઈને ઝી 24 કલાકે લલિત વસોયા સાથે ફોન લાઈન પર વાતચીત કરી અને આ ઓડિયો ક્લિપમાં તે જે કહી રહ્યા છે તે કેટલું યોગ્ય તેને લઈને સવાલો કર્યા. એ સવાલમાં લલિત વસોયા શું જવાબ આપ્યો સંભળાવી આપને. સાહેબ, અધિકારીઓ અમારા હાથ પગ છે, અધિકારીઓ પાસે જ અમારે કામ કરાવવાનું હોય. આ વાસ્તવિક પરિસ્થિતિ અમે સમજીએ છીએ. અને આપના ટીવીના માધ્યમથી કહું, હું દાવા સાથે કહું, મારા વિસ્તારની અંદર 82 ગામ આવે, એક પણ મારા 82 ગામનો તલાટી મંત્રી, મારે મારા ગામ મારા વિસ્તારની અંદર 127 શાળા આવે, એક પણ શિક્ષક કે મારા વિસ્તારનો એક પણ કર્મચારી મને એમ ન કહે કે લલિતભાઈ અમારી આઈ આવત કરવું, બધા આઈ અમે ફેમિલી સંબંધો રાખ્યા. બિલકુલ, પણ આ કઈક વાત લલિતભાઈ મારો એક અંતિમ સવાલ છે. પણ જે મારે બોલવું ત્યારે પડે છે કે કોઈ માણસ રાજકીય આથા થઈ અને ઈરાદા પૂર્વક આ કૃત્ય કરતા હોય ત્યારે 100% બોલવું પડે. અને હું તમને બહુ સ્પષ્ટ વાત કહું કે જે ભાષામાં હું દર વખતે મીડિયા સામે કહું છું કે જે લોકો જે ભાષામાં સમજતા હોય, હું આજે હિન્દી ચેનલ ની અંદર વાત કરવા જાઉં, મારાથી હિન્દી ગુજરાતી બોલી શકું એવું ન બોલી શકું. એટલે આનો માણસ ન સમજી શકે, પણ જે લોકો જે ભાષા સમજતા હોય એ ભાષામાં બોલવું જ પડે. અચ્છા, એટલે આપ આ સિંચાઈ વિભાગના અધિકારી જે છે એમની સામે માફી માંગશો કે આપ યોગ્ય માનો છો આ રીતે? પરપ્રાંતિયો પર થયેલા હુમલા મામલે અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર બેઠા હતા. 6 કલાકના ઉપવાસ બાદ અલ્પેશ ઠાકોરે પરપ્રાંતિય દીકરીઓના હાથે જ પારણા કર્યા. અલ્પેશના આ ઉપવાસને કોંગ્રેસનું પ્રચંડ સમર્થન મળ્યું. અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ, છબી ખરડાતા અલ્પેશના ઉપવાસ, 6 કલાકના સદભાવના ઉપવાસ. રાજ્યમાં જે રીતે પરપ્રાંતિયો પર હુમલાની ઘટના બની તેના પડઘા છેક રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંભળાયા. ભાજપે અલ્પેશ ઠાકોર પર હુમલાનું ષડયંત્ર ઘડવાનો આરોપ પણ લગાવ્યો. પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં અલ્પેશ ઠાકોરનું નામ સામેલ થતા અલ્પેશે સદભાવના ઉપવાસનો રસ્તો અપનાવ્યો. આરોપના ઘા ધોવા માટે અલ્પેશ ઠાકોર અમદાવાદમાં પોતાના કાર્યાલયે સદભાવના ઉપવાસ પર બેઠા. જોકે આ ઉપવાસ માત્ર 6 કલાક જ ચાલ્યા ને અલ્પેશે પરપ્રાંતિય દીકરીઓના હાથે જ પારણા કર્યા. સદભાવના ઉપવાસ એ ગુજરાતની અખંડિતા, અસ્મિતા અને ગુજરાતના ગૌરવને જાળવવા માટેના હતા. ગુજરાતના ગૌરવને હાનિ પહોંચાડવાનું લાસ્ટ કેટલાક દિવસોમાં પ્રયત્ન થયો હતો, એ હાનિ ના પહોંચે એના માટેના સદભાવના ઉપવાસ હતા. પ્રાંતવાદને દેશમાં ક્યાંય પનપવા ના દેવાય, ક્યાંય ઊંચું ના થવા દેવાય. રાષ્ટ્રવાદ એ જ મોટો ધર્મ છે અને રાષ્ટ્રવાદથી મોટો કોઈ નારો ના હોઈ શકે. નારા સાથે અમે આગળ વધવા. આજે ભલે અલ્પેશ ઠાકોર રાષ્ટ્રવાદની વાતો કરતા હોય, પરંતુ આજ અલ્પેશ ઠાકોર થોડા દિવસ પહેલા પ્રાંતવાદના ઝંડો લહેરાવી રહ્યા હતા. અલ્પેશ ઠાકોરના ઉપવાસને કોંગ્રેસના નેતાઓએ ખુલીને સમર્થન આપ્યું. પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નેતાઓ અલ્પેશની આ સદભાવનામાં સામેલ થયા ને સરકાર પર વરસ્યા. રિમોટ કંટ્રોલથી રૂપાણી સરકાર ચલાવતા હતા, ક્યાંય વિજયભાઈ રૂપાણીની નિષ્ફળતાઓથી પોતાને અલગ કરવા માટે દિલ્હીમાં બેઠેલા આકાઓએ આજે પ્રાંતવાદનો પલીતો ચપાવી અને વિજય રૂપાણીની સરકારનો ભોગ લેવાનું ષડયંત્ર તો નથી રચ્યું ને, એ ગુજરાતની ગલીઓમાં હવે સામાન્ય માણસ સવાલ કરી રહ્યો છે. હુમલામાં સીધા આરોપ અલ્પેશ પર જ લાગતા અલ્પેશના સૂર કેવા બદલાયા તે તમે પણ સાંભળ્યું. આરોપ સાચા છે કે ખોટા તે અમે નથી કહેતા, પરંતુ પ્રાંતવાદના પલીતો જ જરૂરથી ગુજરાતમાં ચંપાઈ ગયો છે, જેથી ગુજરાતની છબીને પણ ધસારો લાગ્યો. ગુજરાતની અસ્મિતાને લાગેલા ઘાવ પર અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ કેટલો મલમ લગાવશે તે એક સવાલ છે. ગૌરવ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ.
સાબરકાંઠાના ઢુંઢરમાં બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ ધારાસભ્ય ગિનીબેન ઠાકોરનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો. ગિનીબેન દુષ્કર્મ જેવી ઘટનામાં આરોપીને સળગાવી દેવાની વાતમાં હુંકારો ભણી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એવું પણ કહી રહ્યા છે કે આરોપીને પોલીસને હવાલે ન કરાય, પૂરો જ કરી દેવાય. ઘરે મહિલાઓ રજૂઆત કરવા ગઈ અને ગિનીબેનનું આવું નિવેદન આપતા તેઓ કેમેરામાં કેદ થઈ ગયા. ગિનીબેનને ગુસ્સો બરાબર છે, પરંતુ ધારાસભ્યનું આ પ્રકારનું નિવેદન યોગ્ય ગણી શકાય? ઝી 24 કલાક આવી ઘટનાઓમાં આરોપીને અકલ્પનીય સજાની માંગ કરી રહ્યું છે. કાયદા આપણા જે ભારતના કાયદા રહે ને, કાયદામાં જે દરેકને પસાર થવું પડતું હોય, પણ આવી ઘટના જેને બની એના એ ટાઈમે 500 550 150 ભેગા થઈને પેટ્રોલથી 5000 ના ભેગા થઈને હળગાવી નાખે ને, તો કઈ ના તો પોલીસને હવાલે ના કરો ને, એટલે પૂરું જ કરી દીધું. મારી દેખાય પથ્થર મારી દી મારી દેખાય. ત્યારે સવાલ એ થાય કે શું એક ધારાસભ્યને આ શબ્દો શોભે છે? શું આ નિવેદન જનપ્રતિનિધિને મુખેથી શોભે? શું આ હદે બોલતા પહેલા જરા પણ વિચાર ન કર્યો? શું પરપ્રાંતિયો વિરુદ્ધ ઉશ્કેરણીમાં આનો પણ ફાળો હતો? શું કોંગ્રેસ હાઈકમાન્ડને જાણ છે પોતાના ધારાસભ્યના નિવેદનની? શું કોંગ્રેસ આ અંધારામાં છે? શું કોંગ્રેસ આવા નિવેદનનો મતલબ સમજે પણ છે? દુષ્કર્મ એ હિચકારું કૃત્ય, પર કાયદો હાથમાં લેવાની કેટલી યોગ્ય વાત? સંવેદના સમજી શકાય તેમ, પણ સમાજ માટે આ કેટલું યોગ્ય? પણ જે પાભરની અમારી જે મહિલા સંગઠનને વિવિધ સંગઠનો ચલાવતી મહિલાઓ મારી પાસે રજૂઆત કરવા માટે આવેલી મારા ઘરે, અને એમને એમ કહ્યું કે આ રીતે જે આ દીકરી ઉપર ઘટના બની છે અને એના માટે ન્યાય માટે તમે શું કરશો, તો મેં એમનો જે ગુસ્સો હતો એ ગુસ્સો શાંત કરવા માટે કરીને એમને મેં આશ્વાસન આપ્યું કે આપણો ભારત દેશ એ બંધારણીય પ્રમાણે ચાલે છે અને બંધારણ પ્રમાણે જે કાંઈ કાયદાકીય કરવાનું થતું હોય એ પ્રમાણે જ થાય, પણ આ ક્રૂર ઘટના બની છે અને આ ક્રૂર ઘટનાને જેણે આ ક્રૂર કામ કર્યું છે એને સજામાં કડક સજા થાય. એ દરેક ભારતના નાગરિકની આપણા બધાની સંવેદના એ દીકરી સાથે જ હોય, અને એના ભાગરૂપે માત્ર ને માત્ર મારી કોઈ હિંસા ભડકાવવા માટેની વાત નથી કે આ મુદ્દાને કોઈ આવડો મોટો વિષય બનાવવાની જરૂર પણ લાગતી નથી. મારા ઘરે આ વિડીયો બનાવેલો છે, નથી કોઈ જાહેર સ્ટેજનો, નથી કોઈ પ્રેસ મીડિયા સમક્ષ કે નથી કોઈ આમ જનતા વચ્ચે. રાત્રે 9 વાગે મહિલાઓ મારા ઘરે આવી અને એ મહિલાઓનો ગુસ્સો શાંત કરવા માટે કરીને આ જે કાંઈ આ વિડીયો થયો છે, કોણે આનું રેકોર્ડિંગ કર્યું છે એ પણ મને ખબર નથી. માત્ર ને માત્ર મારો ઈરાદો જે મહિલાઓ આવી એ મહિલાઓનો ગુસ્સો શાંત કરવા માટેનો હતો. 23 સિંહોના મોત મામલે ધારી ખાતે એક બેઠક મળી. આ બેઠકમાં સિંહોનામાં મોત મામલે કલેક્ટર એક એક્શન પ્લાન બનાવ્યો. આ બેઠકમાં એસપી ડીડીઓ ડીસીએફ હાજર રહ્યા હતા. એક્શન પ્લાનમાં ગીર આસપાસના પશુ અને શ્વાનની રસીકરણ કરવાની પણ ચર્ચા કરવામાં આવી. આ રસીકરણ માટે અમદાવાદ રાજકોટની કોર્પોરેશનની ટીમની મદદ લેવામાં આવશે. આ મામલે અમદાવાદ રાજકોટની કોર્પોરેશનની ટીમ અમરેલી જશે. એમાં 3-4 તબક્કામાં આવતા 3 મહિનામાં કાર્યવાહી કરવામાં આવશે. એક તો તમામ પશુઓનું રસીકરણની કાર્યવાહી અત્યારે હાલ શરૂમાં છે, જે ટૂંક સમયમાં પૂરી થઈ જશે. સાથોસાથ જે રખડતા કૂતરાઓ છે એમના રસીકરણની કાર્યવાહી આવતા 2 દિવસમાં શરૂ થઈ જશે. આ જિલ્લામાં અમદાવાદ મહાનગરપાલિકા અને રાજકોટ મહાનગરપાલિકામાંથી કુલ 3 ટીમો જિલ્લામાં આવવાની છે અને આ કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્રની મદદરૂપ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમાની કામગીરી હવે પૂર્ણતાને આરે. 31 ઓક્ટોબરના રોજ આ પ્રતિમાનું અનાવરણ થવાનું છે, ત્યારે Zee24Kalakમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિઝ્યુઅલ્સ આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર. મહત્વનું છે કે જે તે સમયે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સ્વપ્ન હતું, અને આ માત્ર તેમનું સ્વપ્ન કે ગુજરાતની મહેનત નથી, સમગ્ર દેશમાંથી અલગ અલગ ખેડૂતો પાસેથી સરદાર જ્યારે એક લોહ પુરુષ હતા ત્યારે ખેડૂતો પાસેથી લોખંડ એકઠું કરીને આ 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે, જેનો ફર્સ્ટ લુક આપની ટીવી સ્ક્રીન પર. આ તરફ અમરેલીમાં અજાણ્યા શખ્સે ગ્રામજનોએ માર માર્યો. શખ્સે માર મારવાનો એક વિડીયો વાયરલ થયો છે. ચોર સમજી આ શખ્સે ઢોર માર માર્યો. આ સમગ્ર ઘટનાથી પોલીસ અજાણ છે. Zee24Kalak જો કે આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ યુવકને શા માટે માર મારવામાં આવ્યો તેને લઈને પણ કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. આ સમગ્ર ઘટનાથી પોલીસ પણ અજાણ છે. જો કે આ વિડીયો વાયરલ થતા ચર્ચાઓ ખૂબ ઉઠી.
જૂનાગઢના માણાવદરમાં પીજીવીસીએલના કર્મચારીને માર મારવામાં આવ્યો. પાવર બંધ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા અને પાવર કેમ બંધ કરો છો તેમ કહી હંગામી ધોરણે કામ કરતા દલિત યુવક ભાવેશ પરમારને છુટ્ટી ડોલ મારી માર માર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સુરતના જૂના કોસંબા ગામે એટીએમ તૂટ્યું છે. જૂના કોસંબા ગામે એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં 14 લાખની ચોરી થઈ છે. રાત્રિના સમયે તસ્કરોએ એટીએમને તોડ્યું હતું. ગેસ કટરથી મશીન કાપીને 14 લાખની ચોરી કરવામાં આવી છે. સુરક્ષાનો અભાવ હોવાથી આ ઘટના બની હોવાનું ધ્યાનમાં લેવામાં આવ્યું. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરપ્રાંતિયો પર હુમલાઓની ઘટનાને લઈ હિજરત કરી રહેલા પરપ્રાંતિય લોકોને વિશ્વાસ અપાવવા માટે અરવલ્લી જિલ્લાના કલેક્ટરને અન્ય અધિકારીઓ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો. પાણીપુરીની લારી ચલાવતા યુવકને ત્યાં જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત કરવામાં આવી. મોડાસા બસ સ્ટેન્ડ પાસે કલેક્ટરને અધિકારીઓએ જાહેર માર્ગ પર પાણીપુરી ખાધી. પરપ્રાંતિય લોકોમાં ડર દૂર કરવા અને તે લોકોને સુરક્ષા મહેસૂસ કરવા માટે જિલ્લા કલેક્ટરને અધિકારીઓ દ્વારા આ ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો. અધિકારીઓએ પાણીપુરી ખાધા બાદ આશ્વાસન આપતા પાણીપુરી ચલાવનાર રામલાલ પણ ખુશ થઈ ગયો. આજે અમે જે ઉત્તર ભારતીયના મારફત ચલાવતા એક દુકાનમાંથી પાણીપુરી ખાવા આવ્યા હતા. એક સામાન્ય માણસ ધંધો કેવી રીતે ચલાવે છે, એને કંઈક મૂંઝવણ છે કે નહીં એવું પૂછીને કરવાનો હતો અને અમને ખૂબ આનંદ થયો કે ખૂબ વિશ્વાસથી અને દિલથી કામ કરે છે અને અમારે જિલ્લાના વહીવટીતંત્ર ઉપર અને ગુજરાત સરકાર ઉપર ખૂબ ભરોસો છે એનો ખાતરી મળી છે. આજ મેરે કો સબસે અચ્છા લગા. આજ મેને લાડી જો અચ્છી તરહ સે ધંધા ભી કિયા હૈ ઓર પહેલે તો હમ ડર ડર કે ધંધા કર રહે થે ઓર સાહેબને ભી બોલા હૈ કે કોઈ ભી પ્રોબ્લમ હો તો હમ લોગ બેઠે અબ અચ્છી તરહ સે ધંધા કીજીએ. બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોનું દેવું માફ કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોનું દેવું માફ કરવા માટે કલેક્ટર સમક્ષ માંગણી કરાઈ છે. જિલ્લાના તમામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કોંગ્રેસના ધારાસભ્યોએ કરી. જામનગરના જોડિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોએ રેલી યોજી. ખેડૂતોએ મામલતદારને આ અંગે આવેદન પત્ર પણ આપ્યું હતું ને રજૂઆત કરી કે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણીની વ્યાપક તંગી સર્જાઈ છે. વરસાદ ખેંચાતા જોડિયા પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા જેથી તેમના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. ખેડૂતોની રેલીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પણ હાજરી આપી. કોંગ્રેસ દ્વારા અરવલ્લી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના 3 ધારાસભ્યો સરકારને પત્ર લખ્યો છે. જિલ્લાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરતો પત્ર ધારાસભ્યો દ્વારા લખવામાં આવ્યો હતો. બાયડથી ધવલસિંહ ઝાલા, મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોર અને ભિલોડાથી અનિલ જોશિયારાએ સરકારને પત્ર લખ્યો છે. છોટાઉદેપુરમાં તુવેરનો જથ્થો સડી જવાને મામલે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. આ બાબતે તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કમિટીએ આ અંગેનો અહેવાલ સુપ્રત કર્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નહીવત જથ્થાને સડાની અસર થઈ 15 પૈકી ફક્ત એક જ ગોડાઉનમાં તુવેરમાં 5% તુવેર સડેલી હતી. આ પત્રકાર પરિષદમાં તપાસ કમિટીના સભ્યો પણ હાજર હતા. વલસાડમાં ઈચ્છા મૃત્યુનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. વલસાડના 32 પરિવારે રાષ્ટ્રપતિ કોવિંદ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. 32 પરિવારે છેલ્લા કેટલાક દિવસોથી તંબુમાં વસવાટ કરે છે. તંત્રએ હાઉસિંગ આવાસ ખાલી કરાવ્યા હતા, બાદમાં બીજે વસવાટની જગ્યા ન ફાળવાતા હવે 32 પરિવારો રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. જીપીએફ પર આગામી 3 માસ માટે 8% વ્યાજદર. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી 8% વ્યાજદર અપાશે. પહેલા 7.6% વ્યાજદર અપાતો હતો. રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ દ્વારા આગામી 20 અને 21 ઓક્ટોબરે સીઓન 2018નું આયોજન કરાયું છે. આ ઇવેન્ટમાં સુપર મો અને હેલ્થી અમદાવાદનું ફિનાલે પણ યોજાયું. આ ઇવેન્ટ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડમાં યોજાશે. ગત વર્ષે મળેલા સારા પ્રતિસાદ બાદ આ વર્ષે પણ આ ઇવેન્ટ થવાની છે. આ ઇવેન્ટમાં કાર્નિવલ સહિત ફ્રી માર્કેટ અને નાના બાળકો માટે રાઇડ્સ પણ હશે.
આ ઇવેન્ટ અમારી શિયોન્સ કાર્નિવલ કરીને આ એક આખી ઇવેન્ટ અમે ઊભી કરી છે. લાસ્ટ યર અમદાવાદમાં અમે આ ઇવેન્ટનું સૌથી પ્રથમ પ્રસ્તુત કર્યો હતો અને વાલીઓ અને નાના બાળકોનું જે અમને રિસ્પોન્સ મળ્યો હતો એ ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમે શિયોન્સ કાર્નિવલનું આખું આયોજન કર્યો છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.